આંકડા શાસ્ત્ર ધોરણ બાર ચેપ્ટર વન સૂચક અંક ભાગ એક આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાના છે બરાબર સ્વાધ્યાય વન પાર્ટ એફના આપણે બે દાખલા ગણેલા હતા ત્રીજો અને ચોથો હવે ત્યાર પછી ગણવાનો છે સોરી ચોથો અને પાંચમો ગણેલો હતો હવે આપણે છઠ્ઠો ગણવાનો છે તો ચાલો છઠ્ઠા માટે જોઈએ કે અમદાવાદ શહેરના વર્ષ બે હજાર ચૌદ અને વર્ષ બે હજાર પંદરના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહનો સૂચક આંક અને ભાર અંગે માહિતી આપણે આપેલી છે એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે ને એમ કહે છે કે બે હજાર પંદરમાં શું વેતનમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે પાંચ ટકાનો વધારો કરવામાં આવે કે જેટલું બે હજાર પંદરનું વેતન છે એની અંદર જો આપણે પાંચ ટકાનો વધારો કરીએ તો છે ઈ ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે પૂરતો છે કે નથી એ આપણે શોધવાનું છે તો ચાલો જો પેલું તો વસ્તુ આપેલી છે ખોરાક છે બળતણ ને વીજળી છે રહેઠાણ છે કપડાં છે અને પરચુરણ ખર્ચ છે પછી ભાર એટલે શું થાય તો કે ડબલયુ થાય તો ઈ આપ્યો છે એકત્રીસ છે ચૌદ બાવીસ દસ અને ત્રેવીસ પછી ચૌદ પાસે બે સૂચકાંક હોય ને આઈ વન કહી દેવાય બીજા વર્ષના સૂચકાંકને આઈ ટુ કહી દેવાય બરાબર એટલે આ બસો સિત્તેર એકસો અડસઠ એકસો પાંચ એકસો અને ત્રણસો ને ત્રણ એવી રીતે બસો એક્યાસી એકસો ઇઠોતેર બસો દસ એકસો સિત્તોતેર ને ત્રણસો સાડત્રીસ આમ આપેલું છે હવે આગળ જોઈએ કે શું આપેલું છે જો સમૂહ આપેલો છે તો સમૂહની અંદર શું શું છે ખોરાક છે બળતણ ને વીજળી છે રહેઠાણ છે કપડાં અને પરચુરણ ખર્ચ છે ભાર ડબલ્યુ છે એ બેઠો રકમમાં આપ્યો છે એ જ લેવાનો છે અને તમામનો સરવાળો પણ કરી નાખવાનો એકત્રીસ પ્લસ ચૌદ પ્લસ બાવીસ પ્લસ દસ પ્લસ ત્રેવીસ તો શું જવાબ આવશે સિગ્મા ડબલ્યુ બરાબર સો આવશે હવે બે હજાર ચૌદનો નો સૂચક આંક મેં કીધું તું કે આધાર વર્ષ એટલે કે પેલું વર્ષ હોય એનો આઈ વન લઈ લેવાનો સૂચકાંક હોય તો બીજાનો આઈ ટુ લઈ લેવાનો આઈ વન અને આઈ ટુ લઈ લીધા ત્યાર પછી હવે આપણે શું શોધવાનો છે બંને વર્ષ માટે સૂચક આંક શોધવાનો છે તો સૂચકાંકનું સૂત્ર શું છે સીગમાં આઈ ડબલ્યુના છેદમાં સિગ્મા ડબલ્યુ પણ અહીંયા આપણો સૂચકાંક ને બદલે શું છે આઈ વન તો શું થશે સિગ્મા આઈ વન ના છેદમાં સિગ્મા ડબલ્યુ તો સિગ્મા આઈ વન ડબલ્યુ શોધવા માટે આઈ વન અને ડબલ્યુનો ગુણાકારની જરૂર પડે તો હવે આપણે આઈવન અને ડબલ્યુના ગુણાકાર કરતા જશું અને પછી છેલ્લે સીગમાં આઈવન ડબલ્યુ શોધશું આ ડબલ્યુ અને આ આઈ વન બરાબર તો આપણે એકત્રીસ ગુણ્યા શું કરવું પડશે બસો ને સિત્તેર તો શું જવાબ આવશે આઠ હજાર ત્રણસો ને સિત્તેર ચૌદ ગુણ્યા એકસો ને અડસઠ કરશું તો શું જવાબ આવશે બે હજાર ત્રણસો ને બાવન બાવીસ ગુણ્યા એકસો ને પાંચ કરશું શું જવાબ આવશે ચાર હજાર પાંચસો ને દસ દસ ગુણ્યા એકસો કરશું શું જવાબ આવશે એક હજાર સાતસો ચાલીસ ત્રેવીસ ગુણ્યા ત્રણસો ત્રણ કરશું શું જવાબ આવશે છ હજાર નવસો ને ઓગણસી ગુણ્યા ડબલ્યુ શોધવાના છે એટલે આ ડબલ્યુ છે ને આ શું છે આઈ ટુ એકત્રીસ ગુણ્યા બસો ને તો શું જવાબ આવશે આઠ હજાર સાતસો અગિયાર ચૌદ ઇઠોતેર શું જવાબ આવશે બે હજાર ચારસો બાવીસ ગુણ્યા બસો જવાબ આવશે એક હજાર સાતસો ને સિત્તેર ત્રેવીસ ગુણ્યા ત્રણસો ને સાડત્રીસ શું જવાબ આવશે સાત હજાર એકાવન રેડી આ થઈ ગયું હવે શું શોધવાનું છે સીગમાં આઈ વન ડબલ્યુ અને સીગમાં આઈ ડબલ્યુ તો સૌપ્રથમ પ્રથમ આઈ વન ડબલ્યુની તમામ કિંમતનો સરવાળો કરીએ તો ચાલો કિંમતનો સરવાળો કરતા જઈએ કે આઠ હજાર સાતસોને સિત્ આઠ હજાર ત્રણસોને સિત્તેર પ્લસ બે હજાર ત્રણસોને બાવન પ્લસ ચાર હજાર પાંચસોને દસ પ્લસ એક હજાર સાતસો ને ચાલીસ પ્લસ છ હજાર નવસો ને ઓગણ સિત્તેર તમામનો સરવાળો કરતાં શું જવાબ આવશે

કે બે હજાર ચૌદ માટે શું આવશે સિગ્મા આઈ વન ના છેદમાં ડબલ્યુ સિગ્મા આઈ વન ડબલ્યુની કિંમત કેટલી છે ત્રેવીસ હજાર સિગ્મા w એકતાલીસ અને ડબલ્યુની કિંમત કેટલી છે સો એટલે છેલ્લેથી બે આંકડા પછી પોઈન્ટ આવશે એટલે બસો એકતાલીસ હવે બે હજાર પંદર માટે i2 સૂચકાંક લીધો હતો તો એનું સૂત્ર શું થશે સિગ્મા i2w ના છેદમાં સિગ્મા ડબલ્યુ બરાબર તો એની કિંમત કેટલી મળી પચીસ હજાર ત્રણસો ચૌદ અને બે હાજર પંદર માટે સૂચકાંક મળી ગયો ત્યાર પછી હવે આગળ કે શું કહે છે જો કે આધાર વર્ષની સરખામણીએ જે ચાલુ વર્ષ છે બરાબર બંનેના જીવન નિર્વાહ સૂચકાંકમાં કેટલો ફેર પડે છે તો આપણે આઈ ડબલ્યુ વાળું સૂત્ર મળ્યો તો બસોને ત્રેપન પોઈન્ટ ચુમાલીસ આઈ વન ડબલ્યુ વાળા સૂત્રથી શું જવાબ મળ્યો ઓગણચાલીસ પોઈન્ટ એકતાલીસ એ બંનેની બાદ બાકી કરતા શું જવાબ મળ્યો આપણે ચૌદ પોઈન્ટ ત્રણ ટકા મળ્યો જવાબ બરાબર કે ચૌદ પોઈન્ટ જીરો ત્રણ ટકા જેટલો વધારો થયો છે હવે સૂચક અંકમાં કેટલો વધારો થયો ચૌદ પોઈન્ટ ત્રણ ટકા તો વેતનમાં કેટલો વધારો થયો છે એ તો શોધવું પડશે બરાબર હવે શું કહે છે જો કે સૌપ્રથમ આપણે શું શોધશું કે બે હજાર ચૌદની સરખામણીએ બે હજાર પંદરના જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકમાં કેટલો વધારો થયો ટકાવારીમાં કેટલો વધારો થયો છે ને એ શોધવાનું છે બરાબર સૂચક આંકમાં કેટલો વધારો થયો ને એ આપણે શોધ્યું પણ ટકાવારીમાં કેટલો વધારો થયો છે એ આપણે શોધવાનો છે તો એ શોધવા માટે શું કરશું કે ઉપર ટકાવારીમાં જેટલો આગળ આપણે સૂચકાંકમાં જેટલા ટકાનો વધારો થયો તો ને એ લખશું તો કે સૂચકાંકમાં કેટલાનો વધારો થયો ચૌદ પોઈન્ટ ઝીરો તન બરાબર એના છેદમાં છે એ કોને આધાર વર્ષ તરીકે લીધું હતું તો કે બે હજાર ચૌદને તો બે હજાર ચૌદનો જે કંઈ સૂચકાંક હોય એ લખવાનો બસો ને પોઈન્ટ એકતાલીસ અને એને ગુણ્યા શું કરવાના સો કરવાના બરાબર એટલે શું કિંમત મળશે પાંચ પોઈન્ટ છ્યાસી ટકા મળશે હવે તો જુઓ આપણે શું કહે છે કે બે હજાર ચૌદ ની સરખામણીએ બે હજાર પંદર માં ટકાવારીમાં થતો વધારો બરાબર કેટલો છે કે પાંચ પોઈન્ટ છ્યાસી ટકા છે પરંતુ આપણો વેતન વધારો કેટલો કરે છે પાંચ ટકા કરે છે બરાબર જે વેતન વધારો છે એ પાંચ પોઈન્ટ છ્યાસી કરતા કેવો છે ઓછો છે જો આપણી પાસે વેતન વધારો છે એ પાંચ ટકાને બદલે છ ટકા હોત બરાબર તો વધુ મળે જ પરંતુ વેતન વધારો માત્ર પાંચ ટકાનો છે જે આના કરતાં ઓછો છે એટલે પાંચ પોઈન્ટ છ્યાસી માંથી પાંચ બાદ કરીએ તો શું જવાબ મળશે જીરો પોઈન્ટ છ્યાસી આમ જીરો પોઈન્ટ છ્યાસી ટકા જેટલું વેતન વધારો ઓછો છે ત્યાર પછી હવે આગળ શું કરવાનું છે જો દાખલા નંબર સાત છે માહિતી આપણે આપેલી છે અને એના ઉપરથી આપણે શું શોધવાનું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક અને બે હજાર બારમાં ચૂકવા તો સરેરાશ માસિક પગાર છ હજાર હોય તો ચૌદમાં કેટલો પગાર હોય એ શોધવાનું છે હવે સમૂહ આપેલો છે એમાં જુદી જુદી વસ્તુ છે બરાબર બધી ભાવાંક એટલે આ આપી દીધેલો છે આપણે તો શું બસો પંચાવન એકસો ને ચીમોતેર બસો ને ચોત્રીસ એકસોને ત્રેપન ને બસો ચીમોતેર રીતે ભાવાંક આપી દીધો છે ભાર ડબલ્યુ પણ આપણે આપી દીધો છે બરાબર આ આખે આખો તો હવે પહેલાં તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક કાંકસો શું ચાલો તો એના માટે સૌ પ્રથમ શું થશે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું સૂત્ર આપણે ખબર છે સૂચકાંક આઈ લખી નાખવાનો બરાબર જે આપો છે એ અહીંયા ભાર છે એ ડબલ્યુ લખી નાખવાનો અને હવે આઈ અને ડબલ્યુ નો શું કરતું જવાનું છે ગુણાકાર કરતું જવાનું છે તો જો અહીંયા લખશું આઈ ગુણ્યા ડબલ્યુ આનો ગુણાકાર કરતા જાય કે બસોને પંચાવન ગુણ્યા બેતાલીસ તો શું જવાબ આવશે દસ હજાર સાતસો ને દસ એકસો ને ચીમોતેર ગુણ્યા આઠ શું જવાબ આવશે એક હજાર ત્રણસો ને બાણું બસો ને ચોત્રીસ ગુણ્યા બાર શું જવાબ આવશે બે હજાર આઠસો ને આઠ એકસો ને ત્રેપન ગુણ્યા અઢાર કરો શું જવાબ આવશે બે હજાર સાતસો ને ચોપન અને બસોને ચીમોતેર ગુણ્યા વીસ કરો તો શું જવાબ આવશે પાંચ હજાર ચારસો ને એંસી હવે આમ આઈડબલ્યુ પણ મળી ગયો હવે શું કરવાનું ડબલ્યુનો સરવાળો કરવાનો છે અને સીગમાં આઈડબલ્યુનો ડબલ્યુનો સરવાળો કરીએ બેતાલીસ પ્લસ આઠ પ્લસ બાર પ્લસ અઢાર પ્લસ વીસ તો શું જવાબ આવશે સો હવે સીગમાં આઈડબલ્યુનો સરવાળો કરીએ તો દસ હજાર સાતસોને દસ પ્લસ એક હજાર ત્રણસોને બાણું પ્લસ બે હજાર આઠસોને આઠ પ્લસ બે હજાર સાતસો ચોપન પ્લસ પાંચ હજાર ચારસો ને એસી આ તમામનો સરવાળો કરતાં શું જવાબ આવશે ત્રેવીસ હજાર એકસો ને આમ સીગમાં ડબલ્યુ અને સીગમાં આઈડબલ્યુ બંને મળી ગયા હવે ત્યાર પછી આગળ તો લખશું કે અંદા કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક આઈ બરાબર શું થશે સિગ્મા આઈડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ બરાબર હવે એમાં કિંમત પણ મૂકી દઈએ કે સીગમાં આઈડબલ્યુની કિંમત કેટલી મળી હતી તો કે ત્રેવીસ હજાર એકસો મળી છે અને એના છેદમાં કેટલા છે સો તો છેલ્લેથી બે આંકડા પછી પોઈન્ટ એટલે બસો ને એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ જવાબ મળશે હવે વધારો ઘટાડો શોધવાનો છે તો જે સૂચકાંક મળ્યો આઈ એમાંથી સો શું કરી દેવાના બાદ એટલે બસો એકત્રીસ સો એટલે શું જવાબ મળશે એકસોને એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા જેટલો વધારો થયો છે હવે કેટલો વધારો થયો છે એ મળી ગયો હવે આપણે શું શોધવાનું છે બે હજાર ચૌદ એટલે કે ચાલુ વર્ષનો સરેરાશ માસિક પગાર શોધવાનો છે બરાબર તો ચાલુ વર્ષનો સરેરાશ માસિક પગારનો સૂત્ર છે ચાલુ વર્ષનો સૂચક આંક છેદમાં આદાર વર્ષનો સૂચક આંકને એને ગુણ્યા છે ઈ આધાર વર્ષનો પગાર આ સૂત્ર છે એમાં હવે કિંમત મૂકવાની છે તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે બસો ને એકત્રીસ પોઇન્ટ ચુમાલીસ આધાર વર્ષનો તો શોધ લેવાનો હોય અને એને ગુણ્યા આધાર વર્ષનો પગાર કેટલો છે છ હજાર આમ સાદુ રૂપ આપતા શું જવાબ મળશે તેર હજાર આઠસોને છ્યાશી પોઇન્ટ ચાલીસ આપણે બે હજાર ચૌદનો સરેરાશ માસિક પગાર કેટલો મળ્યો તેર હજાર આઠસો છ્યાસી પોઈન્ટ ચાલીસ બરાબર હવે આગળ નવમો દાખલો છે કે ચાર જુદી જુદી વસ્તુના વર્ષ બે હજાર ચૌદ અને વર્ષ બે હજાર પંદરના એકમ દીઠ ભાવ અને ભાર છે એ આપેલા છે તો બે હજાર પંદરનો નો સૂચકાંક આપણે ગણવાનો છે ભાર એટલે શું થાય ડબલ્યુ થાય અને ભાવ બે હજાર ચૌદ ને બે હજાર પંદરના તમને આપી દીધેલા છે બરાબર કે આપણું આધાર વર્ષ થશે બે હજાર ચૌદ તો ચૌદના ભાવને પી જીરો કહેવાય ને પંદરના ભાવને શું કહેવાય પી વન કહેવાય હવે વસ્તુને આ તે બધું આપણે આપી દીધેલું છે પી જીરો ને પી વન એ છે તો સૂચકાંક શોધવાનો છે સૌ પ્રથમ આન્સરનું કોષ્ટક તૈયાર કરી નાખીએ બરાબર એમાં જેટલું આપેલું છે એ લખી નાખીએ કે વસ્તુ આપેલી છે બરાબર પછી શું આપેલું છે પી જીરો અને પી વન અને ભાર આટલું આપેલું છે બરાબર ભાર તો બેઠો આપેલો જ છે આ છે એ રકમમાં બેઠો આપેલો છે હવે આધાર વર્ષના શું કહેવાય પી જીરો ચાલુ વર્ષને શું કહેવાય પી વન બરાબર એ પણ છે હવે સૂચકાંક આપણે શેની રીતે શોધવાનું છે એમ નથી કીધું કે તમે આ રીતે શોધો ખાલી તમને રકમમાં શું કીધું છે કે સૂચકાંક ગણો તો આપણી પાસે પી જીરો પી વન ને ડબલ્યુ હોય તો ડબલ્યુ તો છે આઈ શોધી નાખીએ તો સૂચકાંક આઈ ડબલ સીગમાં આઈડબલ્યુના છેદમાં સીગમાં ડબલ્યુવાળું સૂત્ર આપણે વાપરી શકીએ તો આપણે એ જ સૂત્ર વાપરી કે સીગમાં આઈડબલ્યુના છેદમાં ડબલ્યુ અને આઈ પહેલાં શોધી લઈએ આટલી માહિતી છે અહીંયા રકમના કોષ્ટકમાં છે આટલું છે બરાબર તો હવે આઈ શોધવા માટે સૂત્ર વાપરી લઈએ કે આઈ બરાબર શું થશે પીવનના છેદમાં પી જીરો અને એને ગુણ્યા સો આ પીવન છે ને આ શું છે પી જીરો એટલે ચાલીસના છેદમાં બત્રીસ ને એને ગુણ્યા સો કરો શું જવાબ આવશે એકસો ને પચીસ બરાબર હવે સોના છેદમાં એસી એને ગુણ્યા સો તો શું જવાબ આવશે એકસો ને પચીસ ત્રીસના છેદમાં ચોવીસ ને એને ગુણ્યા સો કરો શું જવાબ આવશે એકસો ને પચીસ છના છેદમાં ચાર ને એને ગુણ્યા સો કરો શું જવાબ આવશે એકસો ને પચાસ આમ આઈ પણ મળી ગયો હવે આઈ અને ડબલ્યુનો શું કરતું જોવાનું છે ગુણાકાર કરતું જોવાનું છે આ ડબલ્યુ છે ને આ આઈ છે ચાલીસ ગુણ્યા શું જવાબ આવશે પાંચ હજાર પચીસ ગુણ્યા એકસો શું જવાબ આવશે ત્રણ હજાર એકસો ને વીસ ગુણ્યા એકસો પચીસ કરીએ શું જવાબ આવશે પચીસો પંદર ગુણ્યા એકસો પચાસ કરો શું જવાબ આવશે બે હજાર પચાસ આમ સિગ્મા આઈ ડબલ્યુ હવે આપણે શોધવાનો રહેશે અને ડબલ્યુનો સરવાળો પણ બાકી છે એ પણ કરી લઈએ તો કે ચાલીસ પ્લસ પચીસ પ્લસ વીસ પ્લસ પંદર શું જવાબ આવશે સો ત્યાર પછી હવે આઈ માટે પાંચ હજાર પ્લસ ત્રણ હજાર એકસો પચીસ પ્લસ બે હજાર પાંચસો પ્લસ બે હજાર પચાસ તમામનો સરવાળો કરીએ શું જવાબ આવશે તો કે બાર હજાર આઠસો ને પિંચોતેર આમ સીગમાં આઈડબલ્યુ અને સીગમાં ડબલ્યુ મળી ગયા ચાલો તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક આઈ બરાબર સીગમાં આઈડબલ્યુના છેદમાં શું આવશે સિગ્મા ડબલ્યુ હવે સીગમાં આઈ ડબલ્યુની કિંમત કેટલી છે તો કે કે બાર હજાર આઠસો ને પિંચોતેર છેદમાં ડબલ્યુની કેટલી છે સો તો શું જવાબ આવશે એકસો ને અઠ્યાવીસ પોઈન્ટ પિંચોતેર આમ કૌટુંબિક અંદાજપત્રની લીધે સૂચકાંકા મળી ગયો એકસો ને પોઈન્ટ હવે નેક્સ્ટ દાખલા આપણે આ જ ગણવાના છે એ નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું